હું અયોધ્યા આજે આભારી છું દરેક રામ ભક્તની કારણ કે તમારા અથાગ પ્રયાસ થકી સાડા પાંચસો વર્ષનો મારો વનવાસ આખરે પૂર્ણ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ હું છું આપની સાથે અયોધ્યા નગરી આજે પ્રભુ શ્રી રામના પરત ફરવાની ખુશીમાં સહભાગી થઈ છે સુંદર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવેલી અવધ નગરી ઝૂમી ઉઠી છે કારણ કે રામલલ્લા રામ મંદિરમાં વિરાજમાન થયા છે

जाने फरी एक बार राम राज्य स्थापित आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं सदियों का अभूतपूर्व धैर्य બલિદાન સૌના રામ આવ્યા છે આજ ટાઢક મળી છે આજે દરેક રામ ભક્તની આંખો ને જેને તેમના ભવ્ય મહેલમાં વિરાજમાન જોયા છે આંખોના આંસુ સુકાઈ નથી રહ્યા હરગ હૈયામાં નથી સમાઈ રહ્યો રોજ એક સવાલ મનમાં ખૂંચતો હતો કે ક્યારે મારા રામલલ્લાનું મંદિર બનશે ક્યારે તે ઠાઠ માળથી પોતાના ભવ્ય મહેલમાં પધાર છે અવધ નગરીમાં રાજાનો ભવ્ય મહેલ નથી એ અસહ્ય પીડાથી દરેક રામ ભક્ત પીડાતો હતો રાજા રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત ફર્યા હતા અને તે વખતે અવધવાસીઓમાં જે ઉમંગ ઉત્સાહ હતો તેનાથી પણ વધારે હરગ આજે અવધવાસીઓમાં છે કારણ કે અહીં તો પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં પધાર્યા છે અહીં તો ન માત્ર અયોધ્યા વાસીઓએ પરંતુ સમગ્ર ભારત વર્ષના રામ ભક્તોએ પ્રભુના વિરહમાં વનવાસ વેઠ્યો પરંતુ હવે એ વિકટ સમય પસાર થઈ ગયો છે અયોધ્યામાં ફરી એકવાર રામ યુગનો પ્રારંભ થયો છે ફરી એકવાર રામ રાજ્યની સ્થાપના થઈ છે કારણ કે રામ મંદિરમાં મારા તમારા અને સૌના રામલલા વિરાજમાન થયા છે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં આ સવાલ રામ મંદિર માટે આંદોલન કરનારને પૂછવામાં આવતા હતા સત્તાધારી પક્ષ ભાજપ ને વર્ષો સુધી વિપક્ષી દળોના મહેણા સાંભળવા પડતા હતા પરંતુ આખરે આ મહેનું તૂટ્યું છે તારીખ પણ બતાવવામાં આવી અને મંદિર પણ ત્યાં જ બનાવવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સોમવાર દિવસ અયોધ્યામાં એક ભવ્ય ઉત્સવ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અભિજિત મુહૂર્ત માં શાસ્ત્રો સાથે ચોર્યાસી સેકન્ડના વિશેષ મુહૂર્ત રામ રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે બાદ જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેને સાક્ષાત થતા દેશભરના રામ ભક્તોએ પોતાની નજર સમક્ષ નિહાળી અપ્રતિમ રામલલ્લાની પ્રતિમા આખરે રામ મંદિરમાં તેનું સ્થાન પામી રામલલ્લાની મૂર્તિ નજર સમક્ષ જ્યારે આવી ત્યારે દરેક નજર બસ તેને નિહાળતી જ રહી ગઈ જાણે કે રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ આવ્યા હોય અને પ્રભુ શ્રી રામ સાક્ષાત દર્શન આપી રહ્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ દરેક રામ ભક્તને થઈ છે અંતે સાડા પાંચસો વર્ષની રાહ બાદ અવધવાસીઓના હૈયામાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર્ષની ઘડીને શબ્દોમાં વર્ણવતા तुलसीदास नो श्लोक कहो त्रेता में राम आगमन पर पूज्य संत तुलसीदास जी ने लिखा है प्रभु बिलोक की हर से पूर्वी जनित वियोग विपत्ति समनासी अर्थात प्रभु का आगमन देकर ही सब अयोध्यावासी समग्र देशवासी हर्ष से भर गए लंबे योग से लंबे वियोग से जो आपत्ति आई थी उसका अंत हो गया माफ करो प्रभु तुम्हारी अवध नगरी में तुम्हारा अस्तित्व होवाना पुरावा मांगवा मा आया तमे तो राजा हता तेम छता वर्षों सुधी टेंट में रहवा मजबूर थया परंतु आ पीड़ा दरेक राम भक्त सारी पेठे जानतो સાડા પાંચસો વર્ષથી તમારી આ પીડામાં એક એક તમારો ભક્ત સહભાગી રહ્યો વર્ષો વર્ષ વિત્યા અનેક રામ ભક્તોના પ્રાણ ન્યોછાવર થયા પરંતુ એક નારો મંદિર વહી બનાએંગે તે કાયમ બુલંદ રાખ્યો હજારો કાર સેવકોએ મંદિર નિર્માણના આંદોલનમાં અસહ્ય યાતના વેઠી દરેક રામ ભક્તે જે પ્રણ લીધો હતો તે આજે પરિપૂર્ણ થયો છે આખરે અનેક સદીઓ વીત્યા બાદ પ્રભુ તમારા મંદિરનું તે જ સ્થળે નિર્માણ થયું છે अवध म राम राज्य स्थापना मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हमारे पुरुषार्थ हमारे त्याग तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए आज वो कमी पूरी हुई है મુજે વિશ્વાસ પ્રભુ રામ ક્ષમા કરે આ ક્ષણ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાવુક કરનારી નહોતી પરંતુ એ તમામ રામ ભક્ત માટે પણ હતી જેને રામ મંદિર નિર્માણ માટે સંઘર્ષ કર્યો રામ મંદિર નિર્માણના આંદોલનમાં સહભાગી થનારા ઉમા ભારતી સાધ્વી ઋતુમ ભરા આજે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા ત્યારે તેઓ પોતાના આંસુ નહોતા રોકી શક્યા આંદોલનની આ નાયિકાઓએ ગળે મળીને શુભ ઘડીની આવકારી હતી રામ મંદિર નિર્માણમાં સૌથી મોટો ફાળો હજારો કાર સેવકોનો રહ્યો છે વર્ષ ઓગણીસો નેવના દાયકામાં દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગ જ્વલંત બની કાશ્મીરથી કન્યાકુમારી સુધી રામ મંદિર નિર્માણ માટે આંદોલન ચલાવવામાં આવ્યા

અને એ વખતે મારી ઉંમર પણ એકવીસ વર્ષની હતી ખૂબ યુવાનીનો કાળ હતો અને એ વખતે આર્થિક સ્થિતિ પરિવાર પણ ના પાડે કે આ જોખમ છે ગમે ત્યારે તોખામો તોફાનો થઈ જાય આ પરિસ્થિતિમાં પણ હું એ જે સમયમાં બસો રૂપિયા ઘરેથી લઈને ઘરવાળાને સમજાવીને અયોધ્યા ગયો હતો ખૂબ સંઘર્ષનો સમય હતો એ વખતે એક સમગ્ર દેશમાં વાતાવરણ હતું બચ્ચા બચ્ચા રામકા જન્મભૂમિ કે કામકા જો અમારે રામકા હોય અમારે કાચકા અને યુવાનીનો એ દોર હતો એ તબક્કામાં મારું અયોધ્યા જવાનું થયું હતું અધિકારીઓ પણ એમ જ કહેતા હતા કે જો અમે પણ હિન્દુઓ છીએ અમે પણ એવું ઈચ્છીએ છીએ કે સર જે મંદિર તો બનવું જોઈએ પણ અમે સરકારી કર્મચારી છીએ આમ અમારી પણ મજબૂરી છે આમ સરકારનો આદેશ છે કે કોઈ પણ કાર સેવક અયોધ્યા સુધી જઈ ના શકે માટે તમારા લોકો બંધી રાખ્યા છે અમને સર ત્યાંની સરકારે અમારા પર ખૂબ અત્યાચાર કર્યો કાર સેવકો તરીકે અમને ગાળો પી બોલી ત્યાંના પ્રશાસનવાળા લોકોએ અને ત્યાંની જે લોકલ પબ્લિક હતી એમને અમારી સેવા કરી અમને જમવાનું લઈ આપ્યું ત્યાંના એસીપી આયા હતા એસી ત્યાંના અધિકારી હતા પોલીસ અધિકારી એમને મેં રજૂઆત કરી કે એમને પાણી આપો અમને ચા આપો નાસ્તો આપો છતાં અમારું કોઈ ત્યાં સાંભળતું નહોતું કારણ કે ઉમા ભારતીની બીજી જગ્યા લોકઅપમાં હતા અને અમે લોકો કાર સેવકો આ સ્કૂલમાં હતા

राम आग नहीं है राम ऊर्जा है राम विवाद नहीं राम समाधान है राम सिर्फ हमारे नहीं है राम तो सबके हैं राम वर्तमान नहीं सिर्फ वर्तमान ही नहीं રામંત કાલ હૈ